નમસ્કાર દર્શક દોસ્તો, કન્ટેમ્પરરી ડાન્સ વર્કશોપ અને આ જે મિત્રો અહીં ઊભા છે તેઓ છે આ શહેરના ઉગતા પ્રતિભાવંત કોરિયોગ્રાફર્સ, જે ઓલરેડી કોરિયોગ્રાફીની દુનિયાની અંદર પોતાનું નામ કમાવી ચૂક્યા છે, પરંતુ હજુ વધુ ને વધુ કંઈક શીખવાની તમન્નાથી તેઓ કરણ ખન્ના, જેઓ જસ્ટ ડાન્સના મુખ્ય કલાકાર હતા અને વિજેતા પણ બન્યા હતા, તેવા કરણ ખન્નાજીના નેતૃત્વ હેઠળ તેઓ અત્યારે કંઈક નવું શીખી રહ્યા છે. આપણે કરણ ખન્નાજીની સાથે તેમના જે સહધ્યાયી છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે. પહેલા હમ ઉનસે બાત કરેંગે, શેર કરેંગે, ઓર બાદ મેં હમારે જો પ્રતિસ્પર્ધી હૈ ઉનકે સાથ બાત કરેંગે. આપકા નામ? અપેક્ષા. અપેક્ષા, આપ મુંબઈ મેં કિતને સાલ સે ઇસ ક્ષેત્ર સે જુડી હુઈ હો? મેં બહોત સાલો સે ડાન્સ કરતી આ રહી હું, પ્રોફેશનલી કાફી સાલ હો ગયે, ઓર યે મેરા સુરત મેં પહેલી બાર હૈ, ઓર બહોત ખુશી હો રહી હૈ યહાં પે આકે, બહોત નયે ટેલેન્ટ દેખને કો મિલ રહે, તો ઇસ બાત કી બહોત ખુશી હૈ. જો ટેલેન્ટ આપકો દેખને મિલી, ક્યા ઉસમે સે કોઈ ભી ટેલેન્ટ એસી હૈ જો આગે જાકે મુંબઈ કી દુનિયા મેં યા ઓર દુનિયા મેં પ્રવેશ કર શકે? બિલકુલ બિલકુલ, આઈ થિંક સુરત મેં બહોત સારા હિડન ટેલેન્ટ હૈ, લેકિન પ્રોબ્લેમ યહી હૈ કી એક્સપોઝર નહીં હૈ. મેં ચાહતી હું કી યે વર્કશોપ ખતમ હોને કે બાદ ભી ઓર ભી બહોત સારે અદર કોરિયોગ્રાફર્સ આએ યહાં પે, ઉનકો ઓર ટ્રેનિંગ દે, ઓર યહી ટ્રેનિંગ કે સાથ વો ટોપ લેવલ નેશનલ કા ઇન્ટરનેશનલ લેવલ પે પહોંચને કા ઉનપે ટેલેન્ટ હૈ. રાઈટ, આપકી કારકિર્દી મેં એસા ચડાવ કબ આયા, કબ સે આપને યે કોરિયોગ્રાફી કી દુનિયા મેં યા તો જસ્ટ ડાન્સ જૈસે બડે શો મેં કામ કરના શરૂ કિયા? મુઝે ઇસ ફીલ્ડ મેં અરાઉન્ડ 2-3 યર્સ હો ગયે, ઓર મેં તબ સે આજ તક એવરી ડે ડાન્સ કરતે આઈ હું, તો એવરી ડે ઇઝ લાઇક અ લર્નિંગ પ્રોસેસ, હર દિન મેં કુછ નયા સીખતી હું ઓર થોડા નયા આગે બઢતી હું, સો ઇટ્સ એવરી ડે ઇઝ ફન. ડાન્સ સે પૂરા જીવન બીત સકતા હૈ? એબ્સોલ્યુટલી, ક્યું નહીં, અગર જીવન મેં વો કરના જિસમે આપકો સબસે જ્યાદા ખુશી મિલતી હો તો વાય નોટ. કરણજી, યે જો હમારે સિતારે હૈ સુરત કે, યે કોરિયોગ્રાફર્સ હૈ, આપને પહેલે બચ્ચો સે બાત કી, લેકિન યે જો કોરિયોગ્રાફર્સ હૈ ઇસકી હિડન ટેલેન્ટ કે બારે મેં બતાયા કે યે કોરિયોગ્રાફર ક્યા મુંબઈ કી તરહ મુંબઈ કે કોરિયોગ્રાફર કે માફી કી ટેલેન્ટેડ હૈ? એસા નહીં હોતા કે મુંબઈ કે કોરિયોગ્રાફર સબસે ટેલેન્ટેડ હોતે હૈ. ટેલેન્ટ કહીં પે ભી હો સકતા હૈ, એસા નહીં હૈ. જો જીતના ખુશી સે ચાહતા હૈ જો ચીઝ કો ઓર વો પાને કી કોશિશ કરતા હૈ તો વો ઓબ્વિયસલી મિલ સકતી હૈ. આઈ ફીલ સેલ્ફ બિલીવ બહોત જરૂરી હોતી હૈ, અપને અંદર બિલીવ કરના બહોત જરૂરી હોતા હૈ. એસી કોઈ ભી ચીઝ નહીં જો આપ નહીં કર સકતે હો, દિલ સે કોઈ ચીઝ ચાહો તો વો ઓબ્વિયસલી હો સકતી હૈ. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ યહાં પે 90% લોગ આઈ કેન સી કે દે પુટ ઇન એફર્ટ્સ. મેને ભી જબ ચાલુ કિયા થા આઈ સ્ટાર્ટેડ ફ્રોમ સ્ક્રેચ, તો એક મીડિયમ હોતા હૈ, એક પાથ હોતા હૈ જો કહીં ના કહીં આપ લોકો લેકે જાતા હૈ. ફોર મી મેરા મીડિયમ થા મેરે ટેરન સર, ઉનકે થ્રુ મુજે ટ્રેનિંગ મિલી એન્ડ દેન મેકો એક દિશા મિલી કે હા ઓકે ફાઇન આઈ વોન્ટ ટુ ડૂ ધીસ. સો નાઉ મે બી થ્રુ મી ઓર થ્રુ સમવન આઈ એમ ગિવિંગ વોટ એવર નોલેજ આઈ હેવ. ફિર સેકન્ડ જો સ્ટેપ હોતા હૈ દેટ્સ અપ ટુ દેમ હાઉ દે ટેક ઇટ એન્ડ હાઉ દે ટેક દેમ સેલ્ફ આગે. મનીષ બદામી સાથે વાત કરીશું. મનીષ, તમે આ શહેરના ખૂબ જાણીતા કોરિયોગ્રાફર, તો તે છતાં પણ તમે આમાં પાર્ટિસિપેટ કરવાનું તમને મન થયું, શા માટે અને શું શીખ્યા તમે આટલા દિવસમાં? પહેલાં તો થેન્ક યુ સુરત ચેનલ, ઘણું બધું શીખવા મળ્યું. કરણ ખન્ના હમણાં જ કહ્યું કે ટેરન સરના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે અને ટેકનિકલ અમને કન્ટેમ્પરરી શું હતું. સુરતમાં ફર્સ્ટ ટાઈમ આવો વર્કશોપ થઈ રહ્યો છે જે પ્યોરલી કન્ટેમ્પરરી સ્ટાઇલ છે અને બોલિવૂડ ટચ છે. અમને ટેકનિકને ખ્યાલ હતી એની, ઘણી એવી ટેકનિક અને વોર્મઅપ્સ જે કન્ટેમ્પરરીમાં હોવા જોઈએ તે ખરેખર કરણ ખન્નાના વર્કશોપમાં અમને જે કરવા મળ્યું છે એ ક્યારેક કોઈ જગ્યાએ નહીં કરવા મળ્યું. ટેલ મી યોર એક્સપિરિયન્સ. તમારું નામ શું? દૂધવાલા શિવાની. શિવાની, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મને કન્ટેમ્પરરી ખબર જ નહીં હતી કે આ રીતે થાય. હું ક્લાસિકલ ડાન્સર છું, ફોક ડાન્સ છે, હું સરોજ ખાન પાસે પણ એમની પાસે 3 વર્ષ શીખી, પણ મને ખબર નહીં હતી કે આ કઈ રીતે થાય, તે મને આમાંથી ઘણું બધું જોવા મળ્યું. રાઈટ, અને તમને જે સમય આપવામાં આવે છે તમને લાગે છે કે ઓછો છે કે વધારે છે? ના, સમય તો બરાબર છે, પણ અમને એવું લાગે કે હજુ વધારે હોય તો વધારે સારું એમ. એટલી સ્ટ્રેન્થ તમને કેવી રીતે મળતી હોય છે? કારણ કે આટલો તો બહુ ખૂબ થાકનો આ તો આખો વ્યવસાય છે, 90 મિનિટ કે 120 મિનિટ સુધી સતત ડાન્સ કરવો, એટલે એ 9 નેજા પાણી ઉતારી દે તમને, તે છતાં બી આટલી બધી સ્ટ્રેન્થ એનર્જી તમારામાં કેવી રીતે આવતી હોય છે? એકદમ જ ડાન્સ કરવાનું આવે એટલે અમે ગમે તેટલો સ્ટ્રેન્થ હોય તે ઉતરી જાય છે. ઉમરથી ઉઠાડીને કે ડાન્સ કરવા મળે તો કરી શકીએ. બિનિતા સાથે વાત કરીશું. બિનિતા, તમારો અનુભવ કેવો? થેન્ક યુ ચેનલ સુરત,
કેમ કે આ કન્ટેમ્પરરી ડાન્સનો વર્કશોપ ઘણું બધું શીખવા મળે છે, જેમ અપેક્ષાજીએ કીધું તેમ કે હર દિવસે કંઈક ને કંઈક નવું શીખવું જોઈએ, અને અમને આ વર્કશોપમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમારો. થેન્ક યુ ઓલ ઓફ યુ એન્ડ વિશ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. શરણભાઈ,